નમસ્કાર એક્ઝોટિક વેબ ઇડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે એસ્ટ્રોલોજી સિરીઝમાં આજે અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે ખૂબ જ જાણીતા અને નિષ્ણાંત એસ્ટ્રોલોજર શ્રી કિરણભાઈ ઠક્કર કિરણભાઈ આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં જય ગણેશ તેમને બાપા લોકો કહે છે એટલે બાપાના નામથી તેઓ ઓળખાય છે અને ખૂબ ગણેશજીના ઉપાસક છે એવા શ્રી કિરણભાઈ આજે એસ્ટ્રોલોજી ઉપર વાતો કરશે અને અમારી ચેનલ દ્વારા અમે અગાઉથી લોકોને કહ્યું હતું કે જો આપ આપના ભવિષ્ય વિશે કે આપના વિશે થોડીક માહિતી જાણવા માગતા હોવ તો અમને જરૂરથી તમારું નામ સરનામ સરનામાની જરૂર નથી પણ નામ તમારું શહેર તમારું જન્મ સ્થળ જન્મ તારીખ અમને મોકલી આપો જેથી કરીને અમે તમારા વિશે બેસિક માહિતી અહીંયાથી કિરણભાઈ દ્વારા આપવામાં આવશે તો ઘણા બધા લોકોના કિરણભાઈ અમને પ્રશ્નો આવ્યા છે ઘણા બધા લોકોની જન્મ તારીખ અને બધું આવ્યું છે એટલે આપણે લોકોને જવાબ આપવાના જ છે અને આ સિરીઝ આજથી અમે શરૂ કરી છે લાઈવ આ દર શનિવારે સાંજે છ કલાકે આ લાઈવ કાર્યક્રમ જોઈ શકશો અમારી ચેનલના માધ્યમ દ્વારા ફેસબુક પેજ પર લાઈવ હશે આ કાર્યક્રમ અને પછીથી આપ યુટ્યુબ અને વેબસાઇટ ઉપર પણ જોઈ શકશો અને આજના કાર્યક્રમ પછી હજુ જો આપ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા હો એટલે કે તમારા વિશે તમે જાણવા માંગતા હો તો જરૂરથી અમારો જે વોટ્સઅપ નંબર છે અમારી ચેનલનો નાઈન ડબલ ટુ સેવન સિક્સ ફોર ફાઈવ સેવન ડબલ ઝીરો નાઇન ડબલ ટુ સેવન સિક્સ ફોર ફાઈવ સેવન ડબલ ઝીરો ઉપર તમે અમને તમારું જેમ કહ્યું કે તમારું નામ તમારું શહેરનું નામ તમારું જન્મ તારીખ જન્મ સ્થળ અને જન્મ સમય એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે તમારા બેથી ત્રણ તમારા મૂંઝવતા કોઈ પ્રશ્ન જે તમે અમને મોકલી શકો છો અમારા વોટ્સએપ પર તો નેક્સ્ટ એપિસોડમાં અમે તેમને ન્યાય આપીશું હાલમાં જે લોકોના પ્રશ્નો આવ્યા છે તેમને આપણે ન્યાય આપવાનો છે પણ થોડુંક હું તમારી સાથે શેર કરીશ કે એસ્ટ્રોલોજી ઘણા લોકોને ખબર હશે કે એસ્ટ્રોલોજી શું છે પણ આપણે કિરણભાઈ પાસેથી તો જાણીશું જ દરેક વસ્તુમાં વિશ્વાસ શ્રદ્ધા અને ધીરજ જો આપણે રાખીએ તો કોઈ પણ વસ્તુનું ફળ આપણને મળે છે કારણ કે આ ત્રણ એવી વસ્તુ છે કે જે આપણા જીવનમાં જો આપણે એને સમાવી લઈએ એને કહેવાય કે એને આપણે માની લઈએ કે આપણે કોઈ વસ્તુ પર ટ્રસ્ટ કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ એની પર શ્રદ્ધા રાખીએ છીએ અને એના પછી જો ધીરજ રાખીએ તો આપણને ખૂબ જ સફળતા મળતી હોય છે એનું ઉદાહરણ હું એક આપીશ કે કિરણભાઈ સાથેનો મારો જે ખુદનો અનુભવ છે મારો પોતાનો જે અનુભવ છે એ હું થોડોક શેર કરીશ વધારે તો નહીં કરું મને આવી જ રીતે હું બે વર્ષ અઢી વરસ પહેલાં ખૂબ મૂંઝાતી હતી ખૂબ ડિપ્રેશનમાં હતી અને ખૂબ જ મને સમજ નહોતી પડતી કે હું શું કરું અને કેવી રીતે આગળ વધું જે સ્થિતિમાંથી હું પસાર થઈ રહી હતી તે સ્થિતિ મારા માટે ખૂબ ગંભીર હતી ત્યારે મને કોઈ કે સજેશન આપ્યું જેમને પણ મને કહ્યું એમની હું ખૂબ આભારી છું કિરણભાઈ કારણ કે જેમના થકી હું તમારા સુધી પહોંચી અને એમની પાસે હું એક જ વખત ગઈ અને ત્યાં મેં ગણપતિની જે સ્થાપન છે ત્યાં એમના મેં દર્શન કર્યા અને જે ત્યાં મને આનંદ અને જે મને શાંતિ મળી છે ત્યાં ત્યાર પછી મને એવું થયું કે મારે દર મંગળવારે અહીંયા જેવી રીતે આપણે સિદ્ધિ વિનાયક છે આપણે અહીંયા બડા ગણેશજીનું મંદિર છે તેવી જ રીતે કોઈ જાહેર મંદિર નથી પણ ઘરમાં આ ગણેશજીનું સ્થાપન છે અને ત્યાર પછી મેં મંગળવારે જવાનું શરૂ કર્યું અને થોડુંક એમની પાસેથી મેં માહિતી લીધી અને એમણે જ્યારે મને જે રીતે ગાઈડ કરી એ રીતે જે હું આગળ વધતી ગઈ વધતી ગઈ અને આજે તમે લોકો મને જોઈ શકો છો કે આજે હું કયા લેવલ ઉપર છું અને કેવી રીતે છું તો એમના જ આભારી છું અને એમના જ અને ગણપતિ બાપાની પ્રાર્થના ગણેશજીની પ્રાર્થના અને ગણેશજીના ઉપાસક છે તો ખૂબ જ એમને હું માનું છું અને આજે મેં એટલે જ એમને સજેસ્ટ કર્યું કે અત્યારનો જે સાહેબ માહોલ છે એની અંદર લોકોને ખૂબ મૂંઝવણ છે એક તો કોરોનામાં લોકો બીમારીથી ભયભીત થઈ ચૂક્યા છે અને ખૂબ જ પરેશાન છે ત્યારે મને એવું લાગ્યું કે આપણે લોકોની જે દુવિધા છે લોકોના જે પ્રશ્નો છે અને લોકો કંઈક કરવા માગતા હોય અને દરેકના પ્રશ્નો હોય છે વાલીઓને પ્રશ્ન હોય છે પોતાના બાળક માટે કે મારું બાળક શું કરશે મારું બાળક કેવી રીતે આગળ વધશે અભ્યાસમાં આગળ વધશે કે નહીં જે લોકો બિઝનેસ કરે છે તેમને એવી ચિંતા હોય છે કે મારા બિઝનેસમાં હવે હું કેવી રીતે આગળ વધીશ એક કોઈ પણ વસ્તુ જ્યારે તમે નવું કોઈ કાર્ય કરવા માંગો છો ત્યારે તમને ઘણા પ્રશ્નો તમારા મનમાં હોય છે અને બીજી વસ્તુ કે જન્માક્ષરમાં જ્યારે આપણે માનતા નથી ત્યારે અને હું પોતે પણ માનતી નહોતી મેં ક્યારેય જન્માક્ષર બનાવ્યા નહોતા પણ પહેલી વાર જ્યારે એમને મળી ત્યાર પછી એમણે જ મારા જન્માક્ષર બનાવ્યા એટલે જન્માક્ષરમાં માનવું નહીં માનવું એ પણ એક શ્રદ્ધા અને ટ્રસ્ટનો વિષય છે તો આજે આવા આપણે કિરણભાઈ સાથે આપણે વાત કરીશું કિરણભાઈ થોડુંક તમારા વિશે મેં ઘણું બધું કીધું જ છે પણ થોડુંક તમારા જે દેશ વિદેશમાં પણ તમારા જે ચાહકો અને જે ગણપતિના જે ચાહકો છે એના વિશે આપણે વાત કરીએ તો થોડીક વાત કરશો ગણેશ પ્રભુની કૃપાથી એક આજે પહેલો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે અને લોકોના પ્રશ્નોને લઈશું દેશ વિદેશથી ઘણા લોકો છે જેને ગાઈડ કરીએ છીએ બસ કુંડળી વિશે આપણે થોડું કહીશું કે કુંડળી એ શું છે કુંડળી વાસ્તવિક રીતે જોઈએ તો એક વ્યક્તિનું એક્સરે મશીન છે જે શારીરિક માનસિક આર્થિક અને સોશિયલી બધું જ એમાં દેખાય છે વ્યક્તિના માટે પણ એના માટેનું એક સાચું વાંચનાર સાચો અભ્યાસ હોય યોગ્ય ગાઈડ કરી અને એને રિઝલ્ટ આપી શકે તો એ જ આપણે આજે શરૂ કરી રહ્યા છે કોશિશ મેં થોડા શબ્દોમાં બધું જ કહી દીધું કે એસ્ટ્રોલોજી એટલે વ્યક્તિનું એક્સરે મશીન છે જેનું શારીરિક માનસિક સોશિયલી આર્થિક બધું જ એમાં દેખાય છે અને જે પણ તકલીફો છે એ તકલીફોના આપણે નિવારણ એનાથી કરી શકીએ છે લોકોના પ્રશ્નોને તકલીફોને દૂર કરી શકીએ છે અને એ જ એસ્ટ્રોલોજી છે અને એના એક અભ્યાસ હોવા જોઈએ અને એ માલિકની કૃપા હોવી જોઈએ તો જ એ શક્ય બની શકે છે આપ કેટલા વર્ષોથી આ કાર્ય કરો છો હું આ ફિલ્ડમાં 1989 થી છું આપણે ઘણા લાંબા સમયથી આ હા હું જ્યારે દસમા બારમામાં ભણતો હતો ત્યારથી આ વસ્તુનું મને થોડું લગ્ન હતી ને કરતો તો ને પણ અને એમના દ્વારા ઘણા લોકોને ખૂબ જ ફાયદો થયો છે અને હવે આપણે પ્રશ્નોની શરૂઆત કરીશું પણ તે પહેલાં ઇમ્પોર્ટન્ટ વાત મારી એ પણ કહેવી છે કે જે પણ લોકોના આજે પ્રશ્નોના અમે જવાબ આપીશું મતલબ બેસિક માહિતી આપીશું અહીંયાથી અને જો વધુ તમને જાણવું હોય તો તમે અમારી ચેનલનો નંબર જે આપ્યો છે એના ઉપર સંપર્ક કરી અને વાત કરી શકો છો એટલે અમે તેમને પર્સનલી તમારો કોન્ટેક કરાવી આપીશું અને બીજી અગત્યની વાત એ છે કે એક પણ ચાર્જ તેમનો નથી કોઈ પણ માહિતી તમને આપવામાં આવી રહી છે એકદમ ફ્રી અને વિનામૂલ્યે તમને માહિતી આપશે એટલે આ એક ખૂબ જ અગત્યની વાત છે કે આમાં પૈસા નથી આવતા ફ્રીમાં તમને ગાઈડ કરવામાં આવી રહ્યા છે અને તમને જો એમ લાગે કે સારું છે અને સજેશન એમને જે કહ્યું છે એમાંથી તમને થોડો ફરક પડ્યો છે તો જરૂરથી તમને એમને મળવું હોય તો રૂબરૂ તમે એમને મળી શકો છો પણ સાહેબ આજ જે પ્રશ્નો આવ્યા છે એમાં આપણે આજે લગભગ પાંચ કે સાત પ્રશ્નોને આપણે જવાબ આપીશું બાકીના પ્રશ્નો આપણે નેક્સ્ટ એપિસોડમાં લઈશું સૌથી પહેલાં તો જેમને અમને મોકલાવ્યું હતું તે છે પ્રીત સુરતથી સાહેબ અને લાઈવ આપણે આ કુંડળીને જોવાના છીએ લાઈવ કુંડળી અહીંયા આગળ એનું પ્રિડિક્શન થશે જેમનું નામ છે પ્રીત સુરતથી તેમનું જન્મસ્થળ છે સાહેબ સુરત અને તેમનો જન્મ સમય રાત્રે નવ ને પચાસ મિનિટ છે જન્મ તારીખ છે અઢાર આઠ છન્નું રાત્રે નવ ને પચાસ મિનિટે તેમનો જન્મ થયો છે કુંડળીમાં આવી રહ્યું છે અને એમને માથા પરિરાહ રાહુનો શાપિત દોષ થયો છે એટલે જીવનમાં જે મહેનત કરે છે એ મહેનત પ્રમાણેનું રિઝલ્ટ એમને મળતું નથી અને ઘણા ઇમોશનલી ડિસિશન લે છે પણ એ માં પણ એ સક્સેસ નથી થતા વ્યવરિંગમાં માઇન્ડ ઘણું છે જે વસ્તુ એનામાં દેખાઈ રહી છે હાલના તબક્કે પણ એમની પરિસ્થિતિ થોડી નાજુક છે શારીરિક કો કે મેન્ટલી કો જી એમનો કોઈ પ્રશ્ન સ્પેસિફાઈક જો આપે કોઈ પ્રશ્ન સ્પેસિફાઈક હોય અત્યારે તમારા વિશે તમને જે બેઝિક માહિતી આપી છે અને તમારો જો પ્રશ્ન કોઈ હોય બે થી ત્રણ પ્રશ્નો આપણે નેક્સ્ટ એપિસોડમાં સાહેબ એમનો પ્રશ્ન લઈશું રાઈટ હવે બીજા જી દોસ્તની પૂજા છે જે વસ્તુ એમને કરાવવી પડે માથા પર જ છે જેના હિસાબે એ માનસિક પણ સેટલ નથી થઈ શકતા અને કામમાં પણ સેટલ નથી થઈ શકતા પ્રીતભાઈ આપને આપનો જવાબ મળી ગયો હશે અને વધુ તમે જો જાણવા માંગતા હો તો નેક્સ્ટ એપિસોડમાં તમે એકથી બે પ્રશ્ન પૂછી શકો છો અને એના પછી પણ વધારે જાણવું હોય તો પર્સનલી કોન્ટેક એમનો કરી શકો છો કિરણભાઈનો ત્યાર પછી ભાવનાબેન પાટિલનો પ્રશ્ન છે સાહેબ ભાવનાબેન પાટિલની જન્મ તારીખ છે એકવીસ સાત ચોરાણું એટલે ટ્વેન્ટી વન જુલાઈ નાઇન્ટી ફોર અને તેમનો જન્મ સમય છે સાત ને પંચાવન સવારે કતાર તેમનું છે ભાવનાબેન 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 પાટીલ એક જ મિનિટ એક જ મિનિટ સોરી સોરી સર ભાવનાબેન પાટીલ છે તેમનું જન્મ સ્થળ છે પારોલા મહારાષ્ટ્ર સોરી

થોડો જ જીદ્દી સ્વભાવ છે અને બોલવામાં થોડા આકરા છે અને અત્યારે એક મકાન કે વાહન લેવાનો એ લોકોનો વિચાર ચાલી રહેલો છે જે દેખાઈ રહ્યું છે પણ એમાં સફળ નથી થઈ શકતા એટલે જીવનમાં સુખ શાંતિ ક્યારે આવે અને પૈસો ક્યારે આવે એ એમનું વસ્તુ અત્યારે દેખાઈ રહી છે અત્યારે બહુ વાંધો નથી સારું છે પણ થોડું નેગેટિવ વિચાર વધારે પડતા અત્યારે દેખાઈ રહ્યા છે એટલે તમે વધારે પડતા નેગેટિવ છો તેને થોડા પોઝિટિવ બનાવજો એવું એમનું કહેવું છે અને તમારા પ્રશ્નનો જવાબ પણ તમને મળ્યો છે શેબીના વિશે કંઈ વધારે હજુ માહિતી આપી છે ઓકે જી ત્યાર પછી આપણે લઈશું હંસાબેન સુરતથી કતારગામ સુરતથી છે તેમનો જન્મ સમય સવારે સાત ને પંચાવન કલાકે છે તેમનું તારીખ છે ઓગણત્રીસ છોતેર જન્મ તારીખ છે તેમની જન્મ સ્થળ છે તેમનું વડોદરા

એ વસ્તુ ખાસ એમના બતાવવામાં આવે છે બાકી કુંડળી સારી છે થોડું ગણપતિ ઉપાસના ગણપતિ સાધના કરે તો ઘણો રાહત દેખાશે જી હંસાબેન આપનો પણ આપને જવાબ મળ્યો હશે ત્યાર પછી પૂજાબેન સુરતથી જેમની તારીખ છે અઠ્ઠાવીસ મે નાઇન્ટી સિક્સ છન્નું અઠ્ઠાવીસ પાંચ છન્નું જન્મસ્થળ તેમનો સુરત છે અને જન્મ સમય છે તેમનો એક ને બપોરના પૂજાબેનની કુંડળીમાં પણ આઠમા સ્થાનમાં પિતૃોસ થયો છે માનસિક ચિંતા ઘણી રે એવું દેખાઈ રહ્યું છે અને માનસિક રીતે થોડા ડિસ્ટર્બ ટેન્શન લાયકા કરે છે હેલ્થ વાઇઝ પણ થોડું પ્રોબ્લમ રહેશે એમને જે એમની કુંડળી અત્યારે ફલિત કરી રહી છે અત્યારે ગ્રહદશા જોતા ગોચરની થોડી તકલીફ શારીરિક રહેશે એ વસ્તુ દેખાઈ રહી છે પૂજાબેન તમને પણ તમારો જવાબ મળી ગયો હશે આ જેમના પણ પ્રશ્નો અમે અત્યારે લીધા છે મીન્સ કે જન્મ તારીખ ઉપરથી થોડું બેઝિક અમે માહિતી આપી છે પણ નેક્સ્ટ એપિસોડમાં તમારા એક કે બે પ્રશ્નના અમે અહીંથી જવાબ આપીશું તો તમે જરૂરથી અમને અમારા મોબાઈલ નંબર જે અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે એની ઉપર તમે મોકલી આપજો જેથી કરીને નેક્સ્ટ એપિસોડમાં તમે અમે એમને ન્યાય આપી શકીશું બીજો છે સાહેબ બ્રિજેશભાઈ જેમની જન્મ તારીખ છે અઠ્ઠાવીસ બાર નેવું અને તેઓ પણ સુરતથી છે તેમનું જન્મ સ્થળ છે મહેસાણા જન્મ સમય છે દસ ને પંચાવન રાત્રે અને જન્મ સ્થળ છે મહેસાણા એમનો કોઈ પ્રશ્ન પ્રશ્ન તો અત્યારે સાહેબ આપણે બધાના મંગાવ્યા નહોતા આપણે નેક્સ્ટ એપિસોડમાં પ્રશ્નો મંગાવીશું અત્યારે આપણે ફક્ત જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જ મંગાવ્યું છે જી બ્રિજેશભાઈની કુંડળીમાં એટલું બધું કોઈ તકલીફ નથી પણ થોડું ધંધાકીય એમને ધ્યાન આપવાનું કે ધંધામાં ખોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય અને પૈસા ફસાય એવું દેખાઈ રહ્યું છે એટલે ધંધા માટે ખાસ એમણે હાથ એવું દેખાઈ રહ્યું છે એટલે કોઈ પણ ધંધો કરતા પહેલા બહુ વિચાર કરે એમને ધંધાની લગન વધારે છે પણ એ ધંધામાં એ સફળ નથી થઈ રહ્યા પૈસાનું નુકસાન દેખાઈ રહ્યું છે અને એમનામાં પણ છઠ્ઠા સ્થાનમાં શનિ રાહુ સાપિત દોષ છે જે એમને ફિઝિકલ અવસ્થામાં ખાસ્સો એવી તકલીફ આપે એવું દેખાઈ રહ્યું છે હા બીજો પ્રશ્ન છે મનોજજી જેમની જન્મ તારીખ છે પચીસ આઠ અડસઠ જન્મસ્થળ છે સુરત જન્મ સમય છે તેમનો બપોરે બે ને પંદર કલાક બે ને પંદર મિનિટ

ખોટા ડિસિઝનમાં અગ્રેસિવ કરી રહ્યો છે એ વસ્તુ એમનામાં ફલિત થઈ રહી છે ગ્રહ માટે ખાસ ગણપતિ ઉપાસના કરે લગ્ન મંગળ એમને જો ધારણ કરે તો એના માટે ઘણું સારું રહેશે જેનાથી પાવર એમનો ખાસ એવો ઇમ્પ્રુવમેન્ટ થશે અને ગણપતિ મંત્ર ગણપતિ અથરોસીસ પાઠ કરે જેનાથી ઇમ્પ્રુવમેન્ટ ઘણું આવશે ડિસિઝન પાવરમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે અને કામ ધંધામાં પણ ખાસો એવું ઇમ્પ્રુવમેન્ટ આવશે ખૂબ જ સરસ આજે આપણે આટલા જ પ્રશ્નોને માહિતી આપીશું કારણ કે આપણી જે સમય મર્યાદા છે જે ત્રીસ મિનિટના આપણા કાર્યક્રમની છે એટલે બીજા જે પ્રશ્નો છે અને બીજી બીજા પ્રશ્નોના જવાબો આપણે નેક્સ્ટ શનિવારે સાંજે છ કલાકે આવી જ રીતે આ લાઈવ કાર્યક્રમમાં આપણે પાછા ઉપસ્થિત થઈશું અને માહિતી આપીશું એસ્ટ્રોલોજી ઉપર અને એસ્ટ્રોલોજીનું મેઇન મંત્ર છે વિશ્વાસ શ્રદ્ધા અને ધીરજ અને આપણે કિરણ મહારાજ જે કિરણ બાપા જેમને કહેવાય છે તે અહીંયા ઉપસ્થિત થશે દર શનિવારે સાંજે છ કલાકે અને જો તમારા પ્રશ્ન હોય અને આવી જ રીતે તમે નેક્સ્ટ કાર્યક્રમમાં અમને તમારા કાર્યક્રમ થાય એ પહેલાં અમને તમારા પ્રશ્નો જો મળી જાય તો મેં એને વધારે સારી રીતે ન્યાય આપી શકીશું કારણ કે લાઈવમાં જ્યારે અમે પ્રશ્ન લઈશું તો એમાં સમય અમારો વધારે સ બગડશે માટે જો તમે પહેલેથી અમને પ્રશ્નો મોકલી આપો તમારા એકથી બે પ્રશ્ન તમારા રહેશે સાથે તમારું જન્મસ્થળ જન્મ તારીખ તમારું નામ તમારે તમે કયા શહેરમાંથી છો અને એવું નથી કે ફક્ત સુરતમાંથી જ તમે પ્રશ્ન મોકલી શકો છો વર્લ્ડ વાઇડ એટલે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તમે તમારો પ્રશ્ન મોકલશો તો તેનો જવાબ અહીંયાથી જરૂરથી મળશે અને કદાચ તમને રૂબરૂ મળવાની જરૂર પણ ના પડે કદાચ ફોનથી પણ તમારા પ્રશ્નો ઘણા સોલ્વ થઈ શકે એવું પણ બની શકે છે અને વધુ માહિતી જ્યારે તમને એમની પાસેથી લેવી હોય તો અમારા સંપર્ક કરજો એટલે અમે તેમનો સંપર્ક રૂબરૂમાં કરાવી આપીશું તો ફરીથી મળીશું ત્યાં સુધી આપણે રજા લઈશું અને આપ કંઈ અમારા દર્શકોને સંદેશો આપવા માંગતા હોવ તો જે કારણ કે હમણાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે તો એમાં લોકોએ શું કરવું જોઈએ હાલની પરિસ્થિતિમાં કારણ કે લોકો માનસિક ખૂબ રીતે સ્ટ્રેસમાં આવી ગયા છે ખૂબ જ રીતે ખોટા નિર્ણયો પણ લઈ રહ્યા છે ઘણા લોકો હમણાં જોવું તો ઘણા બે ત્રણ ચાર લોકોએ

વિચારોમાં ખોટા પગલા ભરી રહ્યા છે તેવા સંજોગો કારણ કે ફાઈનાન્શિયલી પણ લોકો ખૂબ તૂટી ગયા છે તો એવા સંજોગોમાં એ લોકોએ શું કરવું જોઈએ જે લોકોને માનસિક તકલીફ હોય અમે બેઠેલા છે આવી જવાબ ને સાચવી લેશું ચિંતા નથી જી સાહેબ ખૂબ જ સરસ તો ફરીથી નેક્સ્ટ સેટરડે સાંજે છ કલાકે ફરીથી અમે આ લાઇવ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈશું ત્યાં સુધી અમને રજા આપો નમસ્કાર અને અમારી ચેનલ જોવા માટે જરૂરથી ફેસબુક પેજને લાઈક કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બેલ આઈકોન પર ક્લિક કરજો જેથી કરીને નવી નવા વિડીયો તમે જોઈ શકો અને વેબસાઇટ ઉપર ઉપર પણ અમારા કાર્યક્રમો તમે નિહાળી શકો છો સાથે ઇન્સ્ટાગ્રામ ट्विटर वगैरह ऊपर पढ़न जो ही शकोष हो तो दरिद्र जगह ऊपर हमने फॉलो करो अने लाइक करो फरिदी बाड़ी नमस्कार कोविड 19 जैसी महामारी से बचने का एक ही तरीका है इम्यूनिटी बूस्ट करना सिद्धांत कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो एफ एस एस ए आई यू एस एफ डी ए डब्ल्यू एच ओ जी एम पी आई वन द्वारा प्रमाणित है सिद्धांत में कैल्शियम विटामिन बी थ्री मैग्नेशियम है जो अल्कलाइन एंटी नेचुरल एंटीबायोटिक है और ओ आर पी संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं सत्तर से भी ज्यादा बीमारियों में सहाय करता है सिर्फ दो बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम